કોતરા સંઘીના શાપર વેળાવળમાં બાઇક ચોરીના આરોપીને શાપર વેળાવળ પોલીસે ઝડપી પાડી બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોતરા સંઘીના શાપર વેળાવળમાં ગત તારીખ 13ના રોજ વેળાવળ મેઇન રોડ એસબીઆઈ એટીએમની સામેથી એક મોટરસાયકલની ચોરી થવા પામી હતી, જેની ફરિયાદ નોંધાતા પોલીસે ચોરીનો ભેદ ઉકલવા કવાયત હાથ ધરી હતી. તે દરમિયાન પીએસઆઈ એવી જડેજાની બાતમીના આધારે એસઆઈડીસી રોડ પર વોચમાં હતા. તે દરમિયાન બાઇક ચોરી કરનાર આરોપી ત્યાંથી પસાર થતા તેમને રોકી આગવી ધબે પૂછપરછ કરતા પોતે જણાવેલ કે તેમજ આ બાઇક વેળાવળ મેઇન રોડ એસબીઆઈ એટીએમની સામે ચોરી કરી હતી અને પોલીસે બાઇક ચોરી કરનાર ભાવેશજીનું ભાઈ દેવ મુરારી જાતે બાવાજી રહે મૂળ અર્જણ સુખ તાલુકો વડીયો જિલ્લો અમરેલી વાડો અને હાલ તે વેળાવળમાં એસઆઈડીસી રોડ પર આવેલ સિફકો કારખાનાની ઓડીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચોરાયેલ બાઇક કબજે કરી ચોરી કરનાર આરોપી અન્ય કોઈ ગુનાઓમાં સંડાવાયેલો છે કે કેમ તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 16/9/2017 ના રોજ વેરાવળ મેઇન રોડ એસબીઆઈ એટીએમની સામેથી એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસની ચોરી થઈ હતી તેવી ફરિયાદ અમે લીધેલી, જે અનુસંધાને કોઈ અજાણો ઈસમ ત્યાંથી બાઇક લઈ ગયો છે, જે બાબતે મહેરબાન એસપી શ્રી અંતરીપ સુદ સાહેબ અમને જે અનડિટેક્ટ ગુના છે એના માટે મહેનત કરવા સૂચના કરેલ, જે બાબતે અમારા ડીવાયએસપી શ્રી ડીએમ ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અમારી ટીમ બનાવેલ અને સતત એની વોચમાં તે દરમિયાન અમને બાતમી મળે કે આ રીતે અહીંયા એસઆઈડીસી રોડ જે છે ત્યાંથી એક એ વ્યક્તિ પસાર થઈ રહ્યો છે. એ દરમિયાન તાત્કાલિક જ અમે અમારા માણસોને ત્યાં રવાના કરેલ અને તે લોકોએ માણસો એ વ્યક્તિને નીકળ એ જ બાઇક જે ચોરી થયું હતું તેને ઓળખી જતાં તાત્કાલિક એના નંબરના આધારે એને ઊભા રાખેલ અને પૂછપરછ કરેલ. તાત્કાલિક જ ખ્યાલ આવી ગયેલ કે આ ચોરીનું બાઇક છે અને તેને તાત્કાલિક પોલીસ સ્ટેશન લાવી આરોપીને અટક કરેલ. આરોપીને અટક કર્યા બાદ આગળની તપાસ ચાલુ છે. કલ્પેશ જાધવનો રિપોર્ટ, કોટડા સાંગડી.